સુરતના રાંદેર રોડ પર આવેલ પ્રેસિડેન્સી શાળામાં 25મા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 24 અને 25 એમ બે દિવસ આ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેના પાલ ખાતે આવેલ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે આ સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં પ્રેસિડેન્સી શાળાના સિનિયર કેજીથી લઈને ધોરણ 12 સુધીના 1500 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે સામાજિક કાર્યકર કાંજીભાઈ વાલાળા તેમજ ધારાસભ્ય અરવિંદભાઈ રાણા હાજર રહ્યા હતા, તેમજ મુખ્ય અતિથિ તરીકે ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ માંડલેવાળા તથા સાયબર ક્રાઇમ એક્સપર્ટ ડોક્ટર ચિંતન પાઠક ખાસ હાજર રહ્યા હતા. આજે વાર્ષિકોત્સવના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કાંજીભાઈ ભાલાળાના હસ્તે શાળાના વાર્ષિક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નાના નાના ભૂલકાઓ સુંદર ડાન્સ રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રેસિડેન્સી શાળાના પ્રિન્સિપલ કુમારી દીપિકાબેન શુક્લાએ કર્યું હતું અને આ કાર્યક્રમ સફળ બનાવવા શાળાના તમામ શિક્ષિકા બહેનોએ તેમજ શાળાના સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી નતુભાઈ કારિયા, હિતેન્દ્રભાઈ ચુડાવાડા, શાળાના તમામ શિક્ષકો તેમજ શાળાના વાલી મિત્રો હાજર રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. નમસ્કાર. નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ. પ્રેસિડેન્સી સ્કૂલ એમના કારકિર્દીના 26 વર્ષ પૂરા કરે છે અને આજે 25મો વાર્ષિકોત્સવ છે. એકચ્યુઅલી આ 26મો વાર્ષિકોત્સવ હોવો જોઈએ, પરંતુ કોરોનાના હિસાબે એક વર્ષ બધાનું ડ્રોપ થયું હતું. આ 25મા વાર્ષિકોત્સવની અંદર બે દિવસનો અમારો કાર્યક્રમ છે. આજના નાના ભૂલકાઓ નર્સરીથી 5મા ધોરણ સુધીના બાળકોનો કાર્યક્રમ છે. આવતીકાલે 6ઠાથી 11મા ધોરણ સુધીના બાળકોનો કાર્યક્રમ રહેશે. કુલ બંને દિવસના મળીને લગભગ 1500થી વધારે બાળકોએ ભાગ લીધો છે અને બાળકોની સર્વાંગી વિકાસ થાય, બાળકોમાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવવા માટેનો આ એક સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે. આજના મહેમાન તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી કાંજીભાઈ ભાલાળા તેમજ ડોનેટ લાઈફના સ્થાપક અને જે લોકોએ ઓર્ગન ડોનેટ માટે સમગ્ર ભારતમાં નામ રોશન કર્યું છે એવા નિલેશભાઈ માંડલેવાલા આજના મુખ્ય મહેમાન છે. આવતીકાલે ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા અને સાયબર ક્રાઇમ માટે જે એક્સપર્ટ તરીકે કામ કરી રહ્યા છે તે ડૉક્ટર ચિંતન પાઠક એ મહેમાન તરીકે પધારવાના છે.